ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું વટાણાની કચોરી. તો અહીંયા મેં એક વાટકી વટાણા લીધા છે, તેને બોઈલ કરી લેશું. તો વટાણા બોઈલ થઈ રહ્યા છે ત્યાં આપણે મેંદાનો લોટ બાંધી લેશું. અહીંયા મેં એક કપ મેંદો લીધો છે, એને ચાળી લેશું બરાબર. હજી અડધો કપ નાખીશું, દોઢ કપ મેંદો. હવે તેમાં મીઠું ઉમેરશું અને અડધી ચમચી જેટલું અજમું હાથેથી ક્રશ કરીને નાખવાનું છે. પછી તેમાં મોણ ઉમેરીશું 2-3 ચમચી. સારી રીતે મોઈ લેશું. આમાં મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. હવે પાણીથી લોટ બાંધી લેશું, થોડું થોડું પાણી ઉમેરીને. હવે લોટ આપણો બંધાઈ ગયો છે, થોડુંક તેલ નાખીને કેળવી લેશું અને 10-15 મિનિટ એને રેસ્ટ આપવાનું છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તેને 10-15 મિનિટ રેસ્ટ આપી દઈએ. હવે આપણા વટાણા બોઈલ થાય છે ત્યાં આપણે એનો મસાલો રેડી કરી લઈએ. તેમાં મેં લીધા છે 1 મોટી ચમચી વરિયાળી, જીરું, ધાણાના ડાંડલા લેવાના છે, 1 મરચું, લસણ, આદું અને 1/2 ચમચી જેટલા મરી. હવે આને પીસી લેશું. પીસાઈ ગયું છે, આવું જ રાખવાનું છે અધ કચરું. હવે આપણા વટાણા બોઈલ થઈ ગયા છે તો તેને ઉતારી લઈએ નીચે. હવે આપણે બનાવીશું વટાણાનું સ્ટફિંગ. હવે ઉમેરશું 1-2 ચમચી તેલ, તમે ઘી પણ લઈ શકો. તેમાં હિંગ નાખશું પહેલા, પછી જે મસાલો આપણે રેડી કર્યો છે તે નાખશું. તેને ધીમા ગેસે સારી રીતે સાતળી લેશું. સતળાઈ જાય પછી જે બાફેલા વટાણા આપણે રાખેલા બાફેલા વટાણા ઉમેરી દેશું. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરુંનો પાવડર, હળદર પાવડર, 1/2-1/4 ચમચી આમચૂર પાવડર. તમારી પાસે આમચૂર ન હોય તો લીંબુ પણ નાખી શકો. અને 1 નાની ચમચી દળેલી ખાંડ અને 1/2-1 ચમચી જેટલો ચણાનો લોટ. તેનાથી સ્વાદ સરસ આવશે અને બાઇન્ડિંગ આવશે, તેમાં શેકાઈ જશે. હવે આ થોડું બધું શેકાઈ ગયું છે ચણાનો લોટ, હવે તેને મેશ કરી લેશું. જે આપણી પાસે હોય ને ભાખરી બનાવવાની અથવા તો ઓલું પાઉંભાજી મેસર હોય તો એનાથી પણ મેશ કરી શકો. હવે આ સારી રીતે બધું મેશ થઈ ગયું છે. હવે આપણે તેમાં થોડીક કિસમિસ નાખશું અને થોડાક કાજુના ટુકડા નાખશું, જે ક્રન્ચીનેસ આવશે એનો ટેસ્ટ સારો લાગશે. હવે આપણે તેને કાઢી લેશું એક ડીશ. હવે સ્ટફિંગ ઠંડુ પડી ગયું છે તો આપણે નાના નાના ગોળા વાળી લઈએ તેને. આપણા ગોળા વળાઈ ગયા છે. હવે આપણે લોટને જોઈ લઈશું અને થોડોક મસળી લેશું, પછી કચોરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે લોહો લેશું, હવે રોટલી વણી લીધી છે તેની ઉપર તેલ લગાડશું અને થોડુંક મેંદો વવરાવીશું. પછી તેને આવી રીતે એક લેયર કરશું અને ફરી પાછું તેલ લગાડશું, ફરી પાછો મેંદો અને ફરી પાછું તેલ લગાડશું. આ લેયર્સ કચોરી થશે. પાછો મેંદો વપરાવીશું, પછી ફરી વાર પાછો એક અને પછી દબાવી દેવાનું અને થોડીક તેને વણી લેવાની આવી રીતે. અને ફરી પાછું તેલ લગાડવાનું થોડું અને પાછો મેંદો ભભરાવવાનો.
પછી તેને અહીંયાથી રાખી અને ગોળ ગોળ આવી રીતે વાળી દેવાનું. અહીંયા થોડું પાણી લગાડી દેવાનું. આવી રીતે લેયર્સ થશે. હવે એક દોરાની મદદથી તેને કાપી લેવાનું, એટલે આવી રીતે લેયર્સ થશે. હું બધા તૈયાર કરી લઉં, પછી તમને પાછું એક તમને બતાવી દઉં. તેમાં તેલ લગાડી લીધું છે, થોડોક મેંદો ભભરાવવાનો અને પાછું આવી રીતે કરવાનું, પછી પાછું તેલ લગાડવાનું, થોડોક મેંદો. આનાથી આપણા લેયર્સ બરાબર થશે ને દેખાશે. થોડાક ધીમા હાથે આને કરી દેવાનું. ફરી પાછું તેલ લગાડી દેવાનું, ફરી પાછું મેંદુ ભભરાવી દેવાનું અને પછી ગોળ પાછું વાળી દેવાનું. અને છેલ્લે થોડું પાણી લગાડી દેવાનું. પછી દોરાની મદદથી તેને કાપી લેવાનું. તો એ થઈ ગયો છે, વાંધો નથી એવું. હવે આ બધા રેડી થઈ ગયા છે. હવે આપણે કચોરી ભરી લઈએ. તેમાં એક ઓલો લેવાનો છે, તેને થોડુંક વણી લેવાનું છે. હવે એક બોલ લેશું, પછી તેને આવી રીતે વાળી લેવાની છે. આવી રીતે કરી અને થોડુંક એને દબાવી દેવાનું છે. હાથેથી કરી શકો તમે આવી રીતે કરીને. આવી રીતે કચોરી વણાઈને બનીને તૈયાર થઈ છે. હવે આપણે તળી લેશું. હવે તેલ આવી ગયું છે, આપણે તળી લેશું. એકદમ મીડિયમ ગેસ રાખવાનું છે, ધીમો. હવે તળાઈ ગઈ રહી છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે. હવે આપણી કચોરી તળાઈ ગઈ છે, તો તેને કાઢી લઈએ. હવે કચોરી તૈયાર છે. તેને મેં આંબલીની ચટણી સાથે સર્વ કરી છે. તો તૈયાર છે મારી કચોરી. તૈયાર છે અમારી કચોરી. હાલો બધાય ખાવા. એક તમને તોડીને બતાવું. થેન્ક યુ. તમે બનાવજો અને ખાજો વટાણાની કચોરી. અત્યારે વટાણાની સીઝન છે એટલે